आदिनाथ दादा छत्र छाया मां पर्वतीराज पर्व पर्युषण खूबज सारी रीते उजवाई गया। मुंबई थी पण घणा बधा जैन अग्रणीओ पधार्या हता, तेमज गढ़शीसा वासीओ खूब मोटी संख्या में पधार्या हता। चातुर्मास बिराजमान साध्वी भगवान कोमलगिरा श्रीजी महाराज साहेब अने साध्वी भगवान सिद्धगिरा श्रीजी महाराज साहेब नी निश्रा मां कल्पसूत्र नु वाचन थयु हतु अने श्रावण सूद बीज ना स्वप्न उछामणी पण थई हती अने भगवान महावीर स्वामी नो जन्म महोत्सव रंगे चंगे उजवायो हतो। कल्पसूत्र नी पोथी नो लाभ मातृश्री धनबाई खीमजी कांजी डेडिया परिवार धनखीर परिवारे लीधो हतो अने रात्रि भावना त्यां करवामां आवी हती। वारसा सूत्र नो लाभ मातृश्री ઝવેરબેન દેવરાજ માણેક ડેડિયા પરિવારે લીધો હતો અને પર્યુષણની ઉજવણીના નવમા દિવસે કરવામાં આવી હતી। ભગવાનની રથયાત્રા ગઢશીસાની મુખ્ય બજારમાં થઈ દેરાસર પહોંચી હતી। રથમાં બેસવાનો લાભ જયાબેન શાંતિલાલ કાનજી શાહ પરિવારે લીધો હતો। પરિવારના રાજેશભાઈ અલ્પેશભાઈ પરિવારે સાથે લાભ લીધો હતો। સાથે વીરેન પ્રભુલાલ શાહ પરિવાર જોડાયા હતા અને સારથી બનવાનો લાભ હસમુખભાઈ ખીમજી ડેડિયાએ લીધો હતો। પારણા પધરાવવાનો લાભ વસંતલાલ લાલચંદ સંઘવી પરિવારે લીધો હતો। પર્વ દરમિયાન 51 સંઘપતિઓ દ્વારા સાધર્મિક ભક્તિ રાખવામાં આવી હતી। છેલ્લા દિવસે તપસ્વીઓના ઉપવાસના પારણા કરાવવામાં આવ્યા હતા। મુંબઈથી ગઢશીસા મહાજનના ટ્રસ્ટી નવીનભાઈ દેવરાજ ડેડિયા, પ્રેમચંદભાઈ ડેડિયા, હસમુખભાઈ ડેડિયા, ચુનીલાલ વિસરિયા, રમણીકભાઈ ડેડિયા, પ્રવીણભાઈ ડેડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સ્થાનિક ટ્રસ્ટી રોહિતભાઈ ડેડિયા અને તેમની સાથે મેનેજર હિરેનભાઈ લોડાયા, રાજેશભાઈ દંડ રહ્યા હતા। મહારાજ સાહેબને વંદન માટે શેરડી પૂજાએ તેમજ નાના રતાળિયા મહાજન પધાર્યું હતું અને મહારાજ સાહેબની ભાવવંદના કરી હતી, તેમજ પર્યુષણ પર્વ ગઢશીસા મુંબઈ મહાજન તેમજ ગઢશીસા જૈન મહાજન દ્વારા ખૂબ ભાવપૂર્વક આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યા હતા। રિપોર્ટ બાદ દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કશકર ટીવી ન્યૂઝ, ગઢશીસા। મારું નામ સોહિત ખીમજી ડેડિયા, ગઢશીસા વિસાવસવા ડેરાવાસી જૈન મહાજનના ટ્રસ્ટી તરીકે હું અહીંયા સ્થાનિક જ રહું છું અને અમારે અહીંયા પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી આદિનાથ દાદાના બેસણા છે, નૂતન જિનાલય છે અને ચાતુર્માસ પરમ પૂજ્ય સાધ્વી ભગવંત શ્રી કોમલ ગિરાશ્રીજી મહારાજ સાહેબ આડીઠાણા બહેનું છે અને પર્વતીરાજ પર્વ પર્યુષણ ખૂબ જ રૂઢી રીતે સંપન્ન થયા અને 14 સ્વપ્નો શ્રાવણ શુદ્ધ બીજના એમની ઉછામણી થઈ અને ઝૂલાવવામાં આવ્યા અને પધરાવવામાં આવ્યા। એમાં પણ 2-3 સ્વપ્નો એવા હતા કે જે આ કાનજી સૌભાગ્યચંદ શાહ પરિવાર એમણે લીધા, નગરશેઠનો આ પરિવાર છે અને પારણું પણ એમણે પધરાવ્યું છે અને શાલીભદ્રની પેટી કે જે ગઢશીસાના આ શાહ પરિવારના નિયાણી હર્ષાબેન રાજેશભાઈ શાહ રહેવાસી ભુજ એમણે એ શાલીભદ્રનો ભંડાર એમણે એ બોલી લીધી અને એમના ઘરે એ ભંડારને પધરાવવામાં આવ્યો છે। તો આ રીતે પર્વતીરાજ પર્યુષણ 8 દિવસ ખૂબ જ જપ તપની આરાધના થઈ અને ખૂબ જ ક્રિયાઓ વગેરે થઈ। એમાં પણ મહારાજ સાહેબે કલ્પસૂત્રનું વાંચન કર્યું અને પર્વતીરાજ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે બારસા સૂત્રનું વાંચન થયું, જે 250 જણાએ ખૂબ જ શાંતિથી એનું શ્રવણ કર્યું અને બારસા સૂત્ર વોરાવાની તથા એની પૂજાઓ એ બધું કરવામાં આવ્યું અને એ પર્વની ઉજવણીના ભાગરૂપે આજે પર્વ ઉજવણીના ભાગરૂપે છે ને આજે પ્રભુજીના દ્વાર ઉદ્ઘાટન થયું, દ્વારો ખોલવામાં આવ્યા અને સકળ સંઘે ભગવાનના દર્શન કર્યા અને ત્યારબાદ સવારના ભાગમાં એટલે કે 9:30 વાગે ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી। એમાં પણ શ્રી જયા માતૃશ્રી જયાબેન શાંતિલાલ કાનજી શાહ અને વીરેન્દ્રભાઈ પ્રભુલાલ શાહ આખો આ પરિવાર અને જસવંતલાલ કાનજી શાહ આખો પરિવાર એમણે રથયાત્રાની અંદર ભગવાનને પધરાવી
अने आखा गामनी अंदर ए रथयात्रा फेरवामां आवी अने संघवी परिवार एटले के वसंतलाल लालचंद संघवी परिवारे पारणू पधराव्युं अने ए पारणू अत्यारे आ देरासरजीनी अंदर अहींया पधरावामां आव्युं छे अने रात्रे ए रात्रि भावना पण अहींया थशे अने सकळ संघ अहींया ए भावनामां पधारशे तेमज आवती काले એટલે કે ગઠીસા વિસા ઓસવાર સાથે સકળ જૈન સંઘ ચૈત્ય પરિપાટી રૂપે એટલે કે દરેક દેરાસરોમાં દર્શન માટે અને મહારાજ સાહેબોને વંદન કરવા માટે લગભગ 100 જણા દસેક ગામોમાં જશે. મુંબઈથી ખાસ પ્રેમચંદભાઈ ઠાકરસિંહ ડેઢિયા, નવીનભાઈ દેવરાજ ડેઢિયા અને ચુનીલાલભાઈ વિસરિયા, અહીંયા સ્થાનિકે સોહિત ખીમજી ડેઢિયા અને વગેરે વગેરે ઘણા બધા પધાર્યા છે અને સ્થાનિકમાં પણ અહીંયા આ શાહ પરિવાર અલ્પેશભાઈ, વીરેન્દ્રભાઈ, અહીંયા પ્રકાશભાઈ, રાજેશભાઈ, બીજા રાજેશભાઈ વગેરે પણ ખૂબ જ સાથ સહકારથી આ ઉત્સવને મનાવ્યો છે.